સુરતમાં હજારા વિસ્તારના દામકા ગામમાં સવારના અરસામાં ચોરીનો બનાવ બન્યો

મારું નામ શૈલેષભાઈ રમણભાઈ પટેલ હું ડામકા શું મારા ઘરે ચોરી થઈ છે હું લગભગ સવા દસે એક મારા કુટુંબના મેરેજ હતા ભેંસાણ હોલ પર ત્યાં હું ગયો હતો સવા દસ જેવા હું નીકળ્યો હતો ઘરેથી અને બપોરે લગભગ દોઢથી પોણા બેના ગાળામાં ઘરે પાછો આવ્યો ત્યારે મેં જોયું તો બહારથી દરવાજો લોક હતો પણ જેવો મેં લોક ખોલ્યો તો અંદરથી દરવાજો બંધ એટલે મને શંકા કહી ગઈ કે ઘરમાં લોકડાઉન જાતે કરીને ગયો છું તો અંદર દરવાજો કેવી રીતના બંધ થયો એટલે હું જલ્દી જલ્દી પાછળ દોડીને જોયું તો પાછળથી દરવાજા ખુલ્લા હતા અને અંદર જોયું તો બધું કબાટથી માંડીને અનાજના જે પીપ ભરેલા હતા એ બી બધા કાઢીને અંદરના જે અંદર અનાજ ભરેલું ચોખા હતા એ બધા બહાર નાખીને અંદરથી ત્રણે ત્રણ મારા રૂમમાં બે કબાટ મારા ભાઈનો એક કબાટ મારી મમ્મીના બે કબાટ એમ કરીને લગભગ છ એક કબાટ બધા અંદર જે સામાન હતો વેરવિખેર કરીને બધું ચોરી ગયા છે એમાં અંદાજીત મુદ્દામાલમાં લગભગ પચીસેક હજાર કેશ અને અંદાજીત પાંચ સાત એક તોલા સોનુંની ચોરી થઈ છે પછી અમે પોલીસને જાણ કરી છે પોલીસ આવી ગઈ છે અને અમને બધું લખાણ લઈને બધી તપાસ હાથ ધરી છે